गणेश जी नो आ लुक जोईने तमे पण कहशो कि वाह क्या बात है। देशभर में हाल गणेश उत्सव अने क्रिकेट नो जादू छवायेलो छे, त्यारे गणपति भारत नी जर्सी पहेरी क्रिकेट रमता होय तेवी प्रतिमा तैयार कराई छे। आ दृश्य नर्मदा में राजपीपड़ा ना माधवबाग सोसायटी ना छे, ज्यां क्रिकेट रमता गणपति ना दर्शन माटे भक्तो अने क्रिकेट प्रेमीओ नी भीड़ उमटी रही छे। तो पाकिस्तान सामे मैच रमता गणपति जोईने दर्शन माटे आवता लोको देशभक्ति पण व्यक्त करता दिखाया। भारतीय क्रिकेटरो साथे गणपति पण क्रिकेट मैच रमवा मैदान मां बेटिंग करी रह्या छे, जेमां रोहित शर्मा, विराट कोहली, केएल राहुल जेवा बधा ज खेलाड़ीनी साथे पाकिस्तानना खेलाड़ी पण मूकवामां आव्या। एशिया कप जीत्या बाद हवे वर्ल्ड कप पण जीतवानी आशा साथे आ थीम बनावाई छे। હું આ માધવબાગ સોસાયટીમાં ગણપતિ જોવા માટે આવ્યો હતો। મેં જોયું કે અહીંયા ગણપતિ દાદાને ક્રિકેટ સ્વરૂપમાં દર્શાવ્યા છે। આમ અમારા જે ભારતમાં જે છોકરાઓમાં ભારત પાકિસ્તાનની મેચ વચ્ચે જે જુસ્સો છે તે આ દ્રશ્યમાં આપણ અમને જોવા મળ્યું છે। હું અહીંયા જોવા આવ્યો હતો અને અમને જે ખુશી થઈ છે અને આપણો ભારત જે એશિયા કપ જીત્યો છે એની માટે અમને બહુ જ ગર્વ છે અને આ દ્રશ્ય જોઈને અમે બધા સૌ બહુ ખુશ થયા છે। ઇન્ડિયા પાકિસ્તાનની મેચ રમાઈ હતી અમારા એશિયા કપમાં, હાલ જ તે ટીમ પર ગણપતિ મૂકવામાં આવ્યા છે। તો અહીંયા આગળ ક્રિકેટ પ્રેમીઓ વધારે છે રાજપીપળામાં, તો ઘણા ક્રેઝ છે અહીંયા આગળ, પબ્લિક દૂર દૂરથી ગણપતિને જોવા માટે આવે છે અને હાલ હવે નેક્સ્ટ વર્લ્ડ કપ પણ આવી રહ્યો છે। તો એમ ભગવાનની ગણપતિની આશીર્વાદરૂપ કે વર્લ્ડ કપ ઇન્ડિયા જીતે ને રાજપીપળા માધવબાગ સોસાયટીના સહપરિવાર અને વડીલોના આશીર્વાદથી અમે ગણેશ સ્થાપના કરીએ છીએ અને અમે જે આજે થીમ બનાવ્યું છે એ ભારત અને પાકિસ્તાનના એશિયા કપમાં જે રીતે વિઘ્નો નડ્યા અને વરસાદ પડ્યો અને એ બે ત્રણ દિવસ મેચ ચાલી અને તો પણ ભારતે એમાં જીત હાંસિલ કરી, ક્રિકેટ પ્રત્યે વધારે પ્રોત્સાહિત થાય તે માટે એક નવી ટીમ બનાવી છે। QR કોડ સર્ચ કરી ઓનલાઈન પેમેન્ટ કરો એટલે તરત જ માં અંબાના પ્રસાદનું પેકેટ મળી જશે। આ અદ્ભુત વેન્ડિંગ મશીન હાલ ભાદરવી પૂનમના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે જેવા કોઈ ભક્ત QR કોડ સર્ચ કરે એટલે તરત જ આ રીતે એક બોક્સ અલગ થાય છે અને આ ડ્રોવર નીચે પહોંચે છે। બાદમાં જેમ ATM માંથી રૂપિયા કાઢીએ એમ ડ્રોવરમાંથી પ્રસાદનું બોક્સ બહાર કાઢીને સાથે લઈ જઈ શકાય છે। મતલબ કે અંબાજીના મેળામાં ગયા હોવ તો હવે પ્રસાદ માટે કતારમાં ઉભા રહેવાની જરૂર નથી, છૂટા રૂપિયા ન હોય તો પણ આ રીતે ઓનલાઈન પેમેન્ટ કરીને પ્રસાદ મેળવી શકાશે। અંબાજી અને ગબ્બરમાં આ પ્રકારના 6 વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે। ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે જ 1000થી વધુ ભક્તોએ આ વેન્ડિંગ મશીનનો લાભ લીધો હતો। અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ભરાયો છે ત્યારે આ મેળામાં જે છે મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને સરકાર દ્વારા ડિજિટલ મેળો યોજવાની એક પરંપરાની શરૂઆત કરી છે। ખાસ કરીને જે યાત્રિકો છે યાત્રિકોને સુવિધાપૂર્વક પ્રસાદ મળી રહે તેવી વ્યવસ્થા મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે। ખાસ કરીને વાત કરીએ તો આ વખતે મેળામાં જે છે મેળામાં ડિજિટલ મશીન મૂકવામાં આવ્યું છે કે જે મશીન છે એ મેળાથી લોકોને રાહત મળે અને ડાયરેક્ટ સ્કેન કરી અને ઓનલાઈન પેમેન્ટ કરી અને આનું પ્રસાદ વિતરણ થઈ શકે તેવી વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે યાત્રિકો છે એ યાત્રિકો પોતે મોબાઈલમાંથી સ્કેન કરે છે અને સ્કેન કર્યા બાદ પ્રસાદ લે છે। એ જ રીતે હમણાં જે શ્રદ્ધાળુએ મંદિરમાંથી પ્રસાદ મેળવ્યો છે તેને પૂછવા માગીશ, આપે હમણાં જે ડિજિટલાઇઝ મશીનથી પ્રસાદ મેળવ્યો છે એનાથી તમને શું ફાયદો શું લાગે? એનાથી અમને એ ફાયદો થાય છે, એક તો અમારી જોડે કેશ ન હોય તો ડિજિટલના અંદર છે ને અમે ભીડભાડમાં લીધા વગર ડાયરેક્ટ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને લઈ શકીએ વસ્તુ, અને મંદિરના અંદર શું ભીડના અંદર કોઈને ઊભું ઓછું રહેવું પડે ડિજિટલ ટ્રાન્ઝેક્શનના કારણે। ચોક્કસપણે જે શ્રદ્ધાળુ જણાવી રહ્યા છે કે ભીડભાડથી બચી અને વગર લઈને પ્રસાદ મેળવી શકાય તે વ્યવસ્થા કરી છે અને ખાસ કરીને ખિસ્સામાં રોકડ રકમ ન હોય તો ડિજિટલાઇઝ એટલે કે મોબાઈલથી ઓનલાઈન પેમેન્ટ કરી તેનો પ્રસાદ મેળવી શકાય છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। ડાકોર મંદિરમાં ભગવાન રણછોડરાયના VIP દર્શન માટે નાણાં ઉઘરાવવાની જાહેરાતનો ભારે વિરોધ થયો હતો, ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે વિવાદ બાદ ખેડાના ડાકોર મંદિરમાં VIP દર્શનનો નિર્ણય પરત લેવાયો છે। હિન્દુ સંગઠન અને મંદિર ટ્રસ્ટ વચ્ચે આ મુદ્દે બેઠક મળી હતી જેનું સુખદ સમાધાન થયું, જેમાં નક્કી કરાયું છે કે હવેથી ભક્તો માટે દર્શન એક સમાન રહેશે। VIP દર્શન માટે 250 રૂપિયાની ફી આપવી નહીં પડે। હિન્દુ સંગઠનોના દરમિયાનગીરીના કારણે હવે ડાકોરમાં VIP દર્શનનું કલ્ચર દૂર કરાયું હોવાનો દાવો કરાયો છે। આ તરફ મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે 8મથી આવા દર્શન બંધ કરાયા છે।
છેલ્લા એક વર્ષથી ચલણી નોટોના કેસમાં નાસ્તા ફરતા એક રાજસ્થાનના આરોપીને પકડવા પોલીસે આકાશ પાતાળ એક કર્યા, છતાં તે પોલીસને હાથ તાળી આપીને નાસી છૂટતો. તપાસનો ધમધમાટ વધુ તેજ કરતા મહીસાગર પોલીસે એક અનોખો કિમિયો અપનાવ્યો અને એ સાથે જ આરોપી આવી ગયો પોલીસના સકંજામાં. આરોપીને પકડવા પોલીસે વેશ પલટો કર્યો અને પોલીસનો આ આઈડિયા કામ કરી ગયો. મહીસાગર SOG પોલીસને બાતમી મળી હતી કે આરોપી અંબાજી પગપાળા સંઘમાં જઈ રહ્યો છે, જેથી પોલીસ પણ યાત્રાળુના સ્વાંગમાં સંઘ સાથે જોડાઈ ગઈ. આરોપીને જાણ ન થાય એ રીતે પોલીસ યાત્રાળુના સ્વાંગ સાથે સંઘમાં પદયાત્રા શરૂ કરી. યાત્રાળુ બનીને સંઘમાં 5 કિલોમીટર સુધી ચાલી હતી. જેવી પદયાત્રા ખેડબ્રમાં પહોંચી ત્યારે નકલી નોટ કેસનો વોન્ટેડ આરોપી પોલીસના હાથે પકડાઈ ગયો. આ સંઘ અંબાજી પગપાળા જઈ રહ્યો હતો. પોલીસે આરોપીને સાબરકાંઠાના ખેડબ્રમા પાસેથી ઝડપી લીધો. મહત્વનું છે કે આરોપી 2022ના સંતરામપુર નકલી ચલણી નોટોના કેસોમાં નાસ્તો ફરતો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના બે ટુકડા થઈ ગયા. અકસ્માતની ઘટના જાણીએ એ પહેલા આ ડરામણા દ્રશ્યો જુઓ. ચોતરફ અફરાતફરીનો માહોલ છે અને આ માહોલ વચ્ચે સામે આવ્યા અકસ્માત બાદની બસના ભયાનક દ્રશ્યો. અકસ્માત બાદ બસના બે ટુકડા થઈ ગયા. ખાનગી બસ પલટી જતા આ દુર્ઘટના સર્જાઈ, જેમાં બસનો ઉપલો આખો માળ અલગ થઈ ગયો. અકસ્માતની આ ઘટના બાદ મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ. અંબાજી હડાદ માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જ્યાં ખાનગી બસ પલટી જતા બસના બે ટુકડા થયા. પથ્થર પર બસનું ટાયર ચડી ગયું હોવાથી અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી. ઘટનામાં 40 કરતા વધુ મુસાફરોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડાયા છે. 108 અને પોલીસની ગાડી મારફતે ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. અન્ય ઈજાગ્રસ્તોને ખાનગી કારમાં પણ દવાખાને પહોંચાડવામાં આવ્યા હતા. સુરતના મિની બજાર વિસ્તારમાં હીરા વેરાયા અને તેને વીણવા લોકોએ પડાપડી કરી. હીરા ઉદ્યોગમાં આવેલી મંદીથી વેપારીએ રોષમાં આવી જાહેર માર્ગ પર હીરા ફેંકી દીધા, જે બાદ મોટી સંખ્યામાં લોકોએ રસ્તા પર હીરાની લૂંટ ચલાવી. તો સાથે અમુક લોકો તો રસ્તા પર હીરાની ચકાસણી કરતા પણ દેખાયા. સ્થાનિકોના મતે લેબગ્રોન અથવા અમેરિકન હીરા હોવાનું અનુમાન છે. રશિયન રફની સપ્લાયમાં મોટો ઘટાડો થતાં સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે લાખો રત્ન કલાકારોને પૂરતું કામ ન મળવાના કારણે મુશ્કેલી ઊભી થઈ. એટલું જ નહીં, નાના હીરા ઉદ્યોગકારોમાં હાલ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સુરતના લેબર વર્કર સાથે સંકળાયેલા નાના ઉદ્યોગકારોની હાલત કફોડી બની રહી છે, જ્યાં લેબર વર્કર સાથે સંકળાયેલા નાના હીરા વેપારીઓને કામ ન મળતા કામના કલાકો પણ ઘટાડી દેવામાં આવ્યા છે. જો કે રત્ન કલાકારોને દિવાળી સુધી કામ મળી રહે તે માટેના પ્રયત્નો હીરા ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સુરતના નાના હીરા ઉદ્યોગોમાં છેલ્લા ઘણા દિવસોથી હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. લેબર વર્કર્સથી કામ લેતા નાના વેપારીઓ હાલ ચિંતામાં મુકાયેલા છે, કારણ કે છેલ્લા 1.5 વર્ષથી ઇન્ટરનેશનલ માર્કેટમાં મંદીનો માહોલ છે, જેની નેગેટિવ અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી છે. ભારતમાં કટ એન્ડ પોલિશનું 33% એક્સપોર્ટ અમેરિકામાં થાય છે, જ્યારે 31-32% જેટલું એક્સપોર્ટ ચાઇનામાં થાય છે. આ બંને દેશોમાં હાલ ફુગાવાના પગલે મંદીનો માહોલ ચાલી રહ્યો છે. જો આપ ઘરમાં કોઈ પણ જાતની ખાતરી કે ઓળખ વિના કોઈ પણ નોકરને રાખી રહ્યા છો તો ચેતી જજો, કારણ કે ખાતરી કર્યા વિના રાખેલ નોકર કોઈ દિવસ આપના ઘરની તિજોરી સાફ કરી શકે છે અને આપે લૂંટાવાનો વારો આવી શકે છે. આવી જ એક ઘટના સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં બની. જો કે ચોંકાવનારી વાત તો એ છે કે ઘરમાં લાખો રૂપિયાની ચોરી થઈ હોવા છતાં પણ પરિવાર અજાણ હતો, પરંતુ વાપી ટાઉન પોલીસે જાણ કર્યા બાદ પરિવારને જાણ થઈ. તેમના ઘરમાં લાખો રૂપિયાની ચોરી થઈ ગઈ. વાપી ટાઉન પોલીસે ગણેશ મહોત્સવ દરમિયાન રાત્રિ પેટ્રોલિંગ વખતે વાપીના ગીતાનગર પોલીસ ચોકીથી 2 આરોપીને ઝડપી પાડ્યા. ઝડપાયેલા યુવકો પાસેથી મળેલી બેગ ખોલી જોતા પોલીસ પણ ચોંકી ઉઠી, કારણ કે બેગમાં લાખો રૂપિયાની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના હતા. આથી પોલીસે બેગમાં રહેલા લાખો રૂપિયાના મુદ્દામાલ સહિત બંને આરોપીની ધરપકડ કરી. બનાસકાંઠાના વાવના રહેવાસી થાના પીરા રાજપૂત અને હરેશ સેલવાસના શાહ પરિવારના ત્યાં ઘરઘાટી તરીકે નોકરી કરતા હતા. રાજકોટની કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓ પાપી પ્રોફેસરથી ચેતીને રહેજો. રાજકોટની MJ કુંડલિયા કોલેજની વિદ્યાર્થિનીને કડવો અનુભવ થયો છે. કોલેજના લંપટ પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીએ PhD કરતી વિદ્યાર્થિનીને અડપલા કર્યાનું સામે આવતા ખળભળાટ મચી ગયો. વિદ્યાર્થિનીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. નોકરીની લાલચે મેસેજ કર્યા હોવાનો પણ દાવો કર્યો છે. યુવતીના આક્ષેપ બાદ કુલપતિએ કમિટીની રચના કરી. કમિટીની તપાસમાં પ્રોફેસર સામે ગેરવર્તન કર્યાનું ખુલ્યું. કુલપતિએ MJ કુંડલિયા કોલેજના સંચાલકોને 7 દિવસમાં પ્રોફેસર સામે પગલાં લેવાના આદેશ કર્યા છે.
આ ઘટના સામે આવ્યા બાદ કોલેજમાં રોષ ફાટી નીકળ્યો। કોલેજમાં એનએસયુઆઈના વિદ્યાર્થીઓ અને કોંગ્રેસે પ્રોફેસર સામે ઉગ્ર વિરોધ કર્યો। ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રામધૂન બોલાવી, સાથે જ પ્રોફેસર જ્યોતિન્દ્ર જાનીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી।